જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે 30 બેડ ભરાયા। કોરોના સંક્રમણમાં પ્રતિદિન થઈ રહ્યો છે વધારો। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જીએમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। હાલ કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલયમાં 200 બેડની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમાં ટ્રસ્ટના સેવાભાવી લોકો દ્વારા સ્વખર્ચે ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા। ઉમાં કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે, જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે। આવા કોરોનાના કપરા કાળમાં સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે। તેમજ પૂરતા ડોક્ટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ આખા કાર્ય પર સંકલન કરતા કરતા હર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણિયા તેમજ ડો જલપા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં આ કન્યા છાત્રાલયમાં વધુ બેડની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંગે પાછા ફરી શકશે તેવી આશા સેવાઈ રહી છે। જીએમ પટેલમાં જે ચાલુ થઈ રહેલા કોવિડ કેર સેન્ટરમાંથી હું ઓઝા જલપા અહીંયા હાલ મારી ફરજ બજાવી રહી છું એક સાઇડ ઇન્ચાર્જ તરીકેની। અને અહીંયા અમારે કોવિડ સેન્ટરની અંદર 90 થી 95 સુધીના SpO2 આવતું ઓક્સિજન લેવલ આવતું હોય એ લોકોને એડમિટ કરવામાં આવે છે અને અહીંયા લેબોરેટરીનો ચાર્જ એમના ઉપર રાખવામાં આવેલો છે। અને કારણ કે એમાં ઘણા બધા એવા બધા ટેસ્ટ આવે છે કે જે સંસ્થા થકી શક્ય નથી થઈ શકતા, એટલે એમ ને બીજું કે હાલના અમારે અહીંયા ઓક્સિજનના 15 બેડ છે અને 10 બેડ નોન ઓક્સિજનના છે। અત્યારે તો સ્ટાર્ટિંગમાં 20 બેડની વ્યવસ્થા કરેલી છે, પછી જેમ શક્ય હશે એટલું કરવામાં અમે તૈયારી છીએ।